मॉर्निंग, नमस्कार। हूँ उधना एकेडमी एज्युकेशन ट्रस्ट संचालित श्रीमती एमजे मेहता प्राथमिक शाला तरफ थी श्रीमती वीणाबेन पटेल आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपने धोरण 8 में अंग्रेजी विषय सीखी रहा छे। आज आपने ग्रामर में यूज ऑफ हाउ मेनी तेमज यूज ऑफ हाउ मच नो उपयोग कई रीते थाय ए जोईशुं। सौ प्रथम जोईए यूज ऑफ हाउ मेनी। पहेलू, टीचर सेज हाउ मेनी विंडोज आर देर इन द क्लासरूम रीमा। रीमा, वर्गखंड में केटली बारीओ छे? रीमा सेज देर आर 3 विंडोज इन द क्लासरूम, वर्गखंड में 3 बारीओ छे। बीजू, टीचर सेज प्रिया हाउ मेनी ब्रदर्स हैव यू, तारे केटला भाईओ छे? प्रिया सेज आई हैव 2 ब्रदर्स, मारे 2 भाईओ छे। त्रीजू, रूपेश सेज आई वॉन्ट टू बाय पेन्सिल्स, मारे पेन्सिल खरीदवी छे। शॉपकीपर सेज हाउ मेनी पेन्सिल्स डीड यू वॉन्ट, तारे केटली पेन्सिल जोईए छे? चौथू, फाधर सेज हाउ मेनी मार्क्स डीड यू गेट इन इंग्लिश अजय, अजय अंग्रेजी में तारे केटला मार्क्स मळ्या छे? अजय सेज 70। पांचमू, टीचर सेज हाउ मेनी कलर्स हेज अ रेनबो, विकास, विकास मेघधनुष में केटला रंगो छे? विकास सेज 7 सर, 7 साहेब। रिमेम्बर जोईए, कोई व्यक्ति पशु पक्षी के वस्तु की संख्या जानवा माटे हाउ मेनी प्रश्न शब्द थी प्रश्न पूछवामां आवे छे। आपणे एक्जाम्पल में जोयुं कि हाउ मेनी विंडोज केटली बारी छे, हाउ मेनी ब्रधर्स केटला भाईओ छे, हाउ मेनी पेन्सिल्स केटली पेन्सिल जोईए छे, अने हाउ मेनी कलर्स हाउ मेनी मार्क्स। तो कोईपण वस्तुनी संख्या जाणवा माटे अथवा तो कोईक व्यक्ति पशु पक्षी के वस्तुनी संख्या जाणवा माटे हाउ मेनी प्रश्न शब्दथी प्रश्न पूछवामां आवे छे। અહીં કાઉન્ટેબલ નાઉન્સ અર્થાત ગણી શકાય તેવા નામ સાથે હાઉ મેનીનો ઉપયોગ કરી પ્રશ્ન પૂછવામાં આવે છે કે જે ગણી શકાય એવી વસ્તુ છે, તો એવી વસ્તુ માટે પ્રશ્ન પૂછવો હોય કેટલી છે તો હાઉ મેની શબ્દનો ઉપયોગ થાય છે। હાઉ મેનીનો અર્થ કેટલા કેટલી થાય છે। બીજું જોઈએ યુઝ ઓફ હાઉ મચ। Read the following dialogues. Pillu, Lakshmi Ben says, I want ghee. Mare ghee joye che. Grocer says, Dukandar ke che. How much ghee do you want? Tamne ketlo ghee joye che. Lakshmi Ben says, 1 kg. 1 kilo. Biju, Jigar says, Papa, I want to join my school trip. Mare sada na pravas ma jodavu che. आई वॉन्ट मनी फॉर ध सेम, मारे एना माटे पैसा जोईए छे। पापा सेज हाउ मच मनी डू यू रिक्वायर, तारे केटला पैसानी जरूर छे? जिगर सेज रूपीस 500, 500 रुपया। त्रीजू, मधर सेज दिव्या हाउ मच सुगर इज लेफ्ट, केटली खांड वधी छे बचेली छे? Do we need to buy it today? So, આજે આપણે એને ખરીદવાની જરૂર છે, આજે ખરીદવી પડશે? દિવ્ય સેઝ નોટ મચ, વધારે નથી। We need to buy it today, આજે આપણે એને ખરીદવી પડશે। અહીં રિમેમ્બર જોઈએ, પહેલું કોઈ દ્રવ્યનો જથ્થો એટલે કે ક્વોન્ટિટી જાણવા માટે હાઉ મચ પ્રશ્ન શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવે છે કે કોઈક વસ્તુ અહીં છે ઘી, ત્યાર પછી પૈસા જ્યારે હોય પૂછવાનું કેટલા પૈસા, ત્યારે પણ હાઉ મચ શબ્દનો ઉપયોગ થાય છે
આપણે એવું લાગે કે પૈસા આપણે ગણી શકીએ છીએ, પરંતુ જ્યારે પૈસાની વાત આવે છે, કેટલા પૈસા જોઈએ છે કે કેટલા પૈસા થયા, શું કિંમત, કોઈ પણ આપણે કિંમત જાણવી હોય તો પણ આપણે હાઉ મચથી જ પ્રશ્ન પૂછી શકાય, એ ખાસ તમારે યાદ રાખવાનું છે. અહીં બીજું જુઓ, કોઈ વસ્તુની કિંમત તેમજ રકમ જાણવા માટે પણ હાઉ મચથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આપણે આ જોયું કે ઘી છે, પૈસા છે, પછી સુગર એટલે ખાંડ, કેટલી ખાંડ બાકી છે. તો હવે જ્યારે કોઈક વસ્તુ હોય કે કોઈક પ્રવાહી વસ્તુ હોય અથવા તો કોઈ દ્રવ્ય હોય તો એના માટે પ્રશ્ન પૂછવો હોય તો હાઉ મચ શબ્દનો ઉપયોગ થાય છે. ત્રીજું જોઈએ, અનકાઉન્ટેબલ નાઉન્સ અર્થાત ન ગણી શકાય એવા નામ સાથે હાઉ મચનો ઉપયોગ કરી પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે ઉપર જોયું હાઉ મેની, એમાં કાઉન્ટેબલ નાઉન્સ છે કે જે ગણી શકાય એવી વસ્તુ છે, ગણી શકાય તેવા નામ છે, તો એની સાથે હાઉ મેની આવે. જ્યારે અનકાઉન્ટેબલ નાઉન્સ એટલે કે ન ગણી શકાય એવી વસ્તુ હોય તો એની સાથે હાઉ મચ શબ્દનો ઉપયોગ થાય છે. ચોથું, હાઉ મચનો અર્થ કેટલું, કેટલી કે કેટલા થાય છે. તો અહીં તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે કે ગણી શકાય એવા નામ સાથે હાઉ મેની અને ન ગણી શકાય કે જેમાં દ્રવ્યોનો જથ્થો આપેલો હોય તો અથવા તો કિંમત આપેલી હોય ત્યારે હાઉ મચ વડે પ્રશ્ન પૂછી શકાય છે. હવે આપણે આને લગતી કેટલીક એક્ટિવિટી જોઈએ. ઓકે, એક્ટિવિટી 1, ફ્રેમ ક્વેશ્ચન્સ યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ. હાઉ મેની અથવા હાઉ મચનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો. મિત્રો, પરીક્ષાની અંદર તમને આ રીતના પ્રશ્નો પૂછાશે કે હાઉ મેની અથવા હાઉ મચનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો, પરીક્ષામાં આવશે, તમારે ધ્યાનથી સમજવાનું છે. ઓકે, પહેલું જોઈએ, ધેર આર 4 ફેન્સ ઇન અવર ક્લાસરૂમ. આપણા વર્ગખંડમાં 4 પંખા છે. તો એનો આપણે પ્રશ્ન બનાવવો હશે તો શેનાથી બનશે? પહેલા પ્રશ્નમાં 4 ફેન્સ, 4 પંખા. તો અહીં પંખા એ ગણી શકાય એવી વસ્તુ છે, તો આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો હાઉ મેની શબ્દનો ઉપયોગ કરીશું. અને આપણે એ પણ યાદ રાખવાનું છે કે હાઉ મેની અથવા હાઉ મચથી પ્રશ્ન પૂછતી વખતે, પ્રશ્ન બનાવતી વખતે આપણે જે કઈ વસ્તુ વિશે પૂછીએ છીએ તો એ વસ્તુનું નામ સૌ પ્રથમ આવશે. અહીં કેટલા પંખા છે એનું પૂછ્યું છે એટલે હાઉ મેની ફેન્સ. તો એ રીતે દરેક વાક્યની અંદર કે જે વસ્તુ વિશે આપણે પૂછેલું છે એ વસ્તુનું નામ આવશે, ત્યાર પછી આગળ પ્રશ્ન વાક્ય બનશે. તો શું બન્યું કે હાઉ મેની ફેન્સ આર ધેર ઇન યોર ક્લાસરૂમ. તમારા વર્ગખંડમાં કેટલા પંખા છે. બીજું, ધેર આર 7 ડેઝ ઇન અ વીક. એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે. તેનાથી પ્રશ્ન બનશે, 7 દિવસો છે, ગણી શકાય છે, એટલા માટે તેનાથી બનશે હાઉ મેની. હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે. ત્રીજું, અ કાઉ હેઝ 2 હોર્ન્સ. ગાયને 2 સિંગડા હોય છે. વાક્ય બનશે, 2 હોર્ન્સ 2 ગણી શકાય છે, એટલા માટે હાઉ મેની. હાઉ મેની હોર્ન્સ હેઝ અ કાઉ. ગાયને કેટલા સિંગડા હોય છે. ક્વેશ્ચન માર્ક. ચોથું, ધ બોટલ કન્ટેન્સ 500 ગ્રામ્સ ઓફ હની. બોટલની અંદર 500 ગ્રામ મધ છે. તો અહીં મધની વાત કરવામાં આવી છે. અનકાઉન્ટેબલ છે, ગણી શકાય એવી વસ્તુ નથી, કોઈક દ્રવ્યનો જથ્થો આપેલો છે. તો તેનાથી પ્રશ્ન પૂછાશે હાઉ મચ. હાઉ મચ હની. હવે જુઓ વાક્ય કે ધ બોટલ કન્ટેન્સ 500 ગ્રામ ઓફ હની. અહીં કન્ટેન્સ શબ્દ આપણને શું બતાવે છે કે વર્તમાનકાળ બતાવે છે. તો આ વાક્ય સાદા વર્તમાનકાળમાં છે
એટલા માટે આપણે પ્રશ્ન પૂછતી વખતે શેનો ઉપયોગ કરીશું? ડઝ. ધ બોટલ એક વચન છે એટલા માટે શું આવશે? ડઝ. તો હાઉ મચ હની ડઝ ધ બોટલ કન્ટેન, કે બોટલમાં કેટલું મધ છે? અહીં ક્વેશ્ચન માર્ક આવશે. ચોથા વાક્યમાં છેલ્લા ક્વેશ્ચન માર્ક. પાંચમું, ધ સેક કન્ટેન્સ 20 કેજી ઓફ વીટ, કે એક કોથળામાં 20 કિલો ઘઉં છે. તો અહીં પણ શું આપેલું છે? વીટ, ઘઉં, અનકાઉન્ટેબલ વસ્તુ છે, જથ્થો આપેલો છે. તો હાઉ મચ, હાઉ મચ વીટ ડઝ ધ સેક કન્ટેન, કે કોથળામાં કેટલા ઘઉં છે? અહીં પણ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે, એટલે ડઝનો ઉપયોગ થયો અને છેલ્લા આ ક્રિયાપદમાંથી એસ નીકળી જશે. ઉપર પણ કન્ટેન, ડઝનો ઉપયોગ કરીએ એટલે એસ નીકળી જશે. છઠ્ઠું, સીમા બોટ 2 કેજી ઓફ પોટેટોસ, સીમા 2 કિલો બટાકા, સીમાએ 2 કિલો બટાકા ખરીદ્યા. ચાલો, બોટ શબ્દ શું બતાવે આપણને? ભૂતકાળ. બાય એટલે ખરીદવું, બાયનું ભૂતકાળ બોટ. તો આપણે પ્રશ્ન પણ ભૂતકાળમાં બનશે. અહીં બટાકા છે, જથ્થો છે આપેલો, એટલે હાઉ મચ, હાઉ મચ પોટેટોસ ડીડ સીમા બાય. આપણે અહીં ડીડનો ઉપયોગ કરીએ એટલે પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, બોટનું શું થઈ જશે? બાય. હાઉ મચ પોટેટોસ ડીડ સીમા બાય, સીમાએ કેટલા બટાકા ખરીદ્યા? સાતમું, અ લિટલ કર્ડ ઇઝ લેફ્ટ ઇન ધ બાઉલ, બાઉલમાં ખૂબ જ થોડું દહીં બાકી છે. અહીં દહીંની વાત છે, અનકાઉન્ટેબલ દ્રવ્યનો જથ્થો આપેલો છે. તો શું આવશે? હાઉ મચ, હાઉ મચ કર્ડ ઇઝ લેફ્ટ ઇન ધ બાઉલ, કે બાઉલમાં કેટલું દહીં બચ્યું છે. આઠમું, મયંક ડ્રેન્ક 4 ગ્લાસીસ ઓફ જ્યુસ, મયંક 4 ગ્લાસ જ્યુસ પીએ છે. તો 4 ગ્લાસ ગણી શકાય છે, કાઉન્ટેબલ. તો હાઉ મેની ગ્લાસીસ ઓફ જ્યુસ ડીડ મયંક ડ્રિંક. અહીં ડ્રેન્ક એ ભૂતકાળનું રૂપ છે, તો ડ્રેન્ક ભૂતકાળનું રૂપ છે એટલે પ્રશ્નમાં શું આવશે? ડીડ. હાઉ મેની ગ્લાસીસ ઓફ જ્યુસ ડીડ મયંક ડ્રિંક, ડ્રિંકનું શું થઈ જશે? ડ્રિંક. નવમું વાક્ય, ધેર આર 26 લેટર્સ ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ, અંગ્રેજીમાં 26 અક્ષરો છે. અહીં 26 લેટર્સ ગણી શકાય છે, એટલા માટે સરથી પ્રશ્ન પૂછાશે, હાઉ મેની, હાઉ મેની લેટર્સ આર ધેર ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ, અંગ્રેજી બારાક્ષરીમાં કેટલા વર્ણો છે, શબ્દો છે. દસમું, અ બોલર ડિલિવર 6 બોલ્સ ઇન એન અવર ઓવર, કે બોલર 1 ઓવરમાં 6 બોલ નાખે છે. ચલો, 6 બોલ્સ કાઉન્ટેબલ ગણી શકાય છે, એટલા માટે પ્રશ્નમાં શું આવશે? હાઉ મેની બોલ્સ ડઝ અ બોલર ડિલિવર ઇન એન ઓવર. અહીં વાક્ય શેમાં છે? સાદો વર્તમાન કાળ, ડિલિવર્સ આવેલું છે, એટલા માટે આપણે પ્રશ્નમાં શેનો ઉપયોગ કરીશું? ડઝ. અને છેલ્લા ડિલિવર્સનું શું થઈ જશે? ડિલિવર. હાઉ મેની બોલ્સ ડઝ અ બોલર ડિલિવર ઇન એન ઓવર, કે 1 ઓવરમાં બોલર કેટલા બોલ નાખે છે. તો આ રીતે વાક્ય કોઈ પણ કાળમાં હોઈ શકે. અહીંયા આપણને ધેરારવાળા વાક્યો છે, ત્યાર પછી વર્તમાનકાળના વાક્યો છે, તેમજ ભૂતકાળના વાક્યો છે. તો પરીક્ષામાં તમને આ 3માંથી કોઈ પણ એક કાળમાં, 3માંથી કોઈ પણ કાળ પૂછી શકે. ધેરારવાળું વાક્ય આવી શકે, વર્તમાનકાળનું વાક્ય આવી શકે, અથવા તો ભૂતકાળનું વાક્ય. એટલે તમારે ક્રિયાપદ જોવાનું, કે ક્રિયાપદ ભૂતકાળમાં હોય તો આપણે પ્રશ્નની અંદર ડીડ મૂકવો પડે, જો ક્રિયાપદ વર્તમાનકાળ હોય
તો આપણે પ્રશ્નની અંદર ડસ લખવું પડે. એક વચન હોય તો ડસ, બહુ વચન હોય તો ડુ. અને ધેરાથી જો વાક્યની શરૂઆત થતી હોય તો એમાં તો કંઈ મૂકવાનું રહેતું નથી, આર ધેર જ આવશે ડાયરેક્ટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આગળ જોઈએ એક્ટિવિટી ટુ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ. હાઉ મેની અથવા હાઉ મચનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા બેન્ચીસ આર ધેર ઇન યોર ક્લાસરૂમ. ચલો બેન્ચીસ છે, ગણી શકાય છે, એટલા માટે આપણે શું લખીશું, હાઉ મેની. હાઉ મેની બેન્ચીસ આર ધેર ઇન યોર ક્લાસરૂમ. તમારા ક્લાસરૂમમાં કેટલી બેન્ચો છે. બીજું, ખાલી જગ્યા લેન્ડ ડઝ યોર અંકલ હેવ. તારા કાકા પાસે કેટલી જમીન છે. ચલો લેન્ડ જમીન છે, એટલે એ પણ સેમ આવશે હાઉ મચ. હાઉ મચ લેન્ડ ડઝ યોર અંકલ હેવ. તારા કાકા પાસે કેટલી જમીન છે. ત્રીજું, ખાલી જગ્યા મિલ્ક સેલ વી બાય ટુમોરો. આવતીકાલે આપણે કેટલું દૂધ ખરીદશું. મિલ્ક દ્રવ્ય આપેલું છે, એટલે શું આવશે, હાઉ મચ. હાઉ મચ મિલ્ક સેલ વી બાય ટુમોરો. ચોથું, ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ આર એબસન્ટ ટુડે. આજે કેટલા વિદ્યાર્થીઓ એબસન્ટ છે. ચલો હાઉ મેની સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ ગણી શકાય છે, એટલા માટે હાઉ મેની. પાંચમું, ખાલી જગ્યા પેટ્રોલ ઇઝ લેફ્ટ ઇન ધ ટેન્ક. ટાંકીમાં કેટલું પેટ્રોલ બાકી છે, તો શું આવશે, પેટ્રોલ છે, અનકાઉન્ટેબલ દ્રવ્ય આપેલું છે, એટલા માટે શું આવશે, હાઉ મચ. હાઉ મચ પેટ્રોલ ઇઝ લેફ્ટ ઇન ધ ટેન્ક. છઠ્ઠું, હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર. મંથ્સ એટલે મહિના, એક વર્ષમાં કેટલા મહિના હોય છે, તો મહિના ગણી શકાય છે, એટલા માટે હાઉ મેની. હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર. સાતમો, ખાલી જગ્યા ટી ડુ યુ વોન્ટ. ચા, ચાની વાત છે કે તમારે કેટલી ચા જોઈએ છે, તો શું આવશે, હાઉ મચ. અહીં દ્રવ્ય આપેલું છે, ચાની વાત કરી છે, તમારે કેટલી ચા જોઈએ છે, તો શું આવશે, હાઉ મચ ટી ડુ યુ વોન્ટ. આઠમું, ખાલી જગ્યા કપ્સ ઓફ ટી ડુ યુ ડ્રિંક ડેઇલી. તો શું આવશે, અહીંયા કપ્સ ઓફ ટી, કેટલા કપ ચા, ગણી શકાય છે, કાઉન્ટેબલ, એટલે શું આવશે, હાઉ મેની. હાઉ મેની કપ્સ ઓફ ટી ડુ યુ ડ્રિંક ડેઇલી. તમે દરરોજ કેટલા કપ ચા પીવો છો, બરાબર. નવમું, ખાલી જગ્યા એંગલ્સ હેઝ અ ટ્રાયંગલ. કે ટ્રાયંગલમાં, ત્રિકોણમાં કેટલા ખૂણા હોય છે, ગણી શકાય છે ખૂણા, એટલા માટે શું આવશે, હાઉ મેની. હાઉ મેની એંગલ્સ હેઝ અ ટ્રાયંગલ. ત્રિકોણમાં કેટલા ખૂણા હોય છે. દસમું, ખાલી જગ્યા કલર્સ હેઝ અ રેઇનબો. કલર્સ રંગોના નામ છે, રેઇનબો એટલે મેઘધનુષ. મેઘધનુષમાં કેટલા રંગો હોય છે, ગણી શકાય છે, તો શું આવશે, હાઉ મેની. હાઉ મેની કલર્સ હેઝ અ રેઇનબો. મેઘધનુષમાં કેટલા રંગો હોય છે. તો મિત્રો, આ રીતે હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ કઈ રીતે થાય એ તમને સમજાઈ જ ગયું હશે. તો આ એક્ટિવિટી તમારે નોટની અંદર સારા અક્ષરે લખી લેવી, લેસન મને વોટ્સએપ કરવાનું રહેશે. તેમજ આ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય અને બરાબર સમજીને લખજો. ઓકે, થેન્ક યુ.